દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજિત શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ આદિ દેવના ચરણોમાં વંદન કરી અત્રે ઉપસ્થિત વ્યાસ વ્યાસસને બિરાજિત શાસ્ત્રી સ્વામી મુનિ વત્સલદાસજી સ્વામી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી પરમ પૂજ્ય શ્યામસુંદર સ્વામી ઉપસ્થિત સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો વાલા સર્વે ભાવિક ભક્તજનો આજે પરમ પવિત્ર જેઠ સુધી પૂનમનો દિવસ છે સત્સંગી જીવનમાં પણ પૂનમનો ખૂબ મહિમા વર્ણન કર્યો છે આજના દિવસે ન કેવળ ગુજરાત પણ મુંબઈ છે મહારાષ્ટ્ર છે આ બાજુ રાજસ્થાન મધ્યપ્રદેશ ઘણા એવા ભક્તો છે અમારે ભૂપેન્દ્રભાઈના આખા મુંબઈના પરિવારના ભક્તો કોઈ પચીસ પચીસ ચાલીસ ચાલીસ વર્ષથી દર પૂનમે ગમે એવી પરિસ્થિતિ હોય વરસાદ હોય છતાંય હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પધારે છે અને દરેક ભક્તોના મનોરથ આપણા હરિકૃષ્ણ મહારાજથી પૂરા કરે છે આવો આ પરમ પવિત્ર સ્થાન છે એ સ્થાનના જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે ન કેવળ વડતાલ પણ પૂરો સંપ્રદાય છેલ્લા એક દોઢ વર્ષથી આની પૂર્વ તૈયારી રૂપે ક્યાંય ભજન થાય છે ક્યાંય સમાજ સેવાના કાર્યો થાય છે તો આપણે પણ એસજી પી પરિવાર આમાં પૂરા પ્રેમથી જોડાઈ ગયો છે વાત કરીએ આ વડતાલ ધામની તો આ ધામનો મહિમા ખુદ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં કહ્યો છે સ્વામિનારાયણ ભગવાને પણ આ સ્થાનમાં રહી શિક્ષાપત્રીની રચના કરી આચાર્યની સ્થાપના કરી અને સૌથી આપણા માટે જો શ્રેષ્ઠ હોય દિવ્ય હોય ભવ્ય હોય તો હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ છે આપણું ઉપાસ્ય સ્વરૂપ છે પોતે બાથમાં ગાલી અને અહીંયા પધરાયવા છે તો આપણે પણ બધાય સંકલ્પ કરીએ કે આ ઉત્સવની અંદર આપણાથી જેટલી બને એટલી સેવા કરીએ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણેએ લખ્યું છે કે ભગવાનનો મહિમા શું છે અહં વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચાન્યન્નમ ચતુર્વિધ ભગવાન કહે છે કે ભગવાન છે એ આપણી ક્ષણે ક્ષણે કેટલી તકેદારી રાખે છે કે અહમ વૈશ્વનરો ભૂતવા ભગવાન છે એ આપણા શરીરની અંદર કેટલું ધ્યાન રાખે છે કે આપણે જમી લઈએ છીએ જેમાં પછી પચાવવાનું કામ છે એ ભગવાન કરે છે ભગવાને આપણને હૃદય આપ્યું આપણે શ્વાસ લઈએ છીએ પાછો બહાર કાઢીએ છીએ તો કોઈ જનરેટર નથી ફિટ કર્યું પણ ભગવાન છે એ આપણી શ્વાસોશ્વાસની રક્ષા કરે છે તો આવા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ એમનું આપણે જ્યારે ઉપાસ્ય સ્વરૂપ તરીકે આપણે હૃદયની અંદર સ્થાન આપ્યું હોય ત્યારે આપણા હૃદયની અંદર એની નિષ્ઠા મજબૂત થવી જોઈએ ભગવાનનો શું મહિમા છે વડતાલનો એક પ્રસંગ છે કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા બિરાજિત હતા અને એવે સમયે આણંદના ભક્તો છે એ અહીંયા આવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે આણંદ પધરામણી કરો એટલે મહારાજ કે મારા તો અંતર્યામી છે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને જાણે છે એટલે મહારાજે ના પાડી કે અત્યારે અનુકૂળતા નથી આપણે ક્યારેક પછી ગોઠવશું ભક્તોનો બહુ આગ્રહ હતો એટલે એને આગ્રહને વશ થઈને મહારાજે હા પડી ચાલો અમે આવતીકાલે આવીશું મહારાજ છે એ સંતો હરિભક્તોને લઈને આનંદ વધાર્યા છે પણ અહીંથી વિદાય લીધી એ પહેલાં સભા કરી અને શ્રીજી મહારાજે બધા સંતો અને ભક્તોને વાત કરી દીધી કે આપણે ત્યાં જશું પણ માનો કે કોઈ આપણું અપમાન કરે કોઈ ગાળો આપે કોઈ કાદવ કીચડ ઉલાળે આપણે એને સહન કરવાનું છે કોઈએ સામે પ્રતિકાર કરવાનો નથી અને બધાએ ગયા મહારાજ તો અંતરિયા હતા એટલે ખબર હતી એને અમુક લોકોએ અપમાન કર્યું મહારાજે ત્યાંથી પાછા વળી ગયા વડોદરાની બહાર એક વડલો હતો ત્યાં સભા કરી અને મહારાજે બધાને કીધું કે આજે આપણે ઈડરિયો ગઢ જીતી ગયા છે આવો શબ્દ બોલ્યા ત્યાં બે પાંચ હરિભક્તો જે સુરવીરતા એ ઊભા થઈ ગયા કે શું મહારાજ ગીડરીઓ ગઢ આ વાતની જાણ અમને ખબર પડશે અમારા ગામની અંદર તો અમને કોઈ નોકરીએ ન રાખે અને એવું કહે છે કે જે સભાની અંદર ખુદ સ્વામિનારાયણ ભગવાન હતા ગોપાળાનંદ સ્વામી જેવા સંત હતા અને એનું અપમાન થતું ને તમે જોતા હતા આવો એમને વાત કરશે કોઈ નોકરીએ નહીં રાખે ત્યારે મહારાજે કીધું કે એવી વાત કરશે એની સામે તમે શું કર્યું છે કે તમે બધાએ સુરવીર છો સક્ષમ છો છતાંય તમે એને અપમાનને સહન કર્યું અને એ સંઘ લઈને મહારાજ અહીંયા બેઠા છે વડતા લેવા છે અહીંયા બેઠા છે અને ત્યાં જોબન પગીની બધા આવે છે અને ખબર પડે છે કે મહારાજનું અપમાન થયું એટલે કે અમે પણ જઈએ હથિયારો લઈ ત્યારે મહારાજ અહીં બિરાજી થતાં આ ગ્રાઉન્ડની અંદર મહારાજે જુવારના દાણા ફેંક્યા અને ત્યાં ચકલીઓને બધું ચણવા માટે આવ્યું પછી મહારાજે એની સામે દ્રષ્ટિ ફેંકી તો એ જે ચકલીઓ ચણ ચણતી હતી બધી સમાધિમાં જતી રહી મહારાજે બધાએ સંતોને ભક્તે કીધું જુઓ આ અમારી તાકાત છે બધાના નાડી પ્રાણ અમારા હાથની અંદર છે છતાંય અમે ભવિષ્યની અંદર સત્સંગનું રૂડું થાય એના માટે અપમાન સહન કરીએ છીએ અને ફરી વખત દ્રષ્ટિ ફેરવી ચકલીઓ ઉડી ગઈ મહારાજે જે અપમાન સહન કર્યું એનું શું ફળ આવ્યું અમુક સમય પસાર થઈ ગયો અને જે લોકોએ અપમાન કર્યું હતું એના હૃદયની અંદર ભક્તિ જાગી ફરી વખત મહારાજ પાસે આવ્યા માફી માગી અને કે તમે હવે પધારો અમે સન્માન કરીશું તમારું અને ફરી વખત મહારાજ છે એ વડોદરા જાય છે મહારાજનું સ્વાગત કરે છે બધા હરિભક્તો બને છે અને વર્ષો પછી એ હરિભક્તોએ આ વડતાલની અંદર ધર્માદો આપવાની શરૂઆત કરી કેટલો ધર્માદો આપતો તો કે જ્યારે એ આખા વડોદરાના જે ભક્તો હતા એ ધર્માદાની અંદર તુવેરદાળ આપતા તુવેરદાળના ગાડા ભરાય અને ગાડા રવાના થાય પહેલું ગાડું વડતાલ પહોંચ્યું હોય અને છેલ્લું ગાડું બરોડાની અંદર હોય આટલો બધો સત્સંગ જો ફૂલો હોય તો મહારાજની આ વડતાલ પ્રત્યેની જે આત્મીયતા છે એને લઈને છે તો આજના દિવસે ખાસ કરીને જ્યારે આ જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે હમણાં ચાતુર્માસની શરૂઆત થશે તો આપણે બધા પણ સંકલ્પ કરીએ કે આ ચાતુર્માસની અંદર આપણે પણ મહારાજને રાજી કરવા માટે તપ ભજનના નિયમ લઈ ખાસ કરીને આજના દિવસે જ્યારે આ આયોજન થયું છે ત્યારે બોર્ડ તરફથી અત્યારે પૂજ્ય દેવ દેવપ્રકાશ સ્વામી હોય સંત વલ્લભ સ્વામી લંડન છે શ્યામ સ્વામી એ ચોવીસ કલાક અમે જોઈ રહ્યા છીએ કાલ બપોરના આવ્યા છીએ પોતે મેન શો છે એને સતત વોઠ ચાલુ હોય ભજન ચાલુ હોય અને એટલી બધી સેવા કરતા હોય તો આ વડતાલ બોર્ડે આપણને જે આ અવસરનો લાભ આપ્યો છે એસજી જીપી ગુરુકુલ પરિવાર ગુરુવર્ય પૂજ્ય સ્વામી લંડનની યાત્રાએ છે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી અત્યારે અહીંયા હાજર છે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ત્યાં મેમનગર ખાતે ભજન કરી રહ્યા છે એમના વતી આ વડતાલ ઉત્સવ જે આવી રહ્યો છે એમની શુભકામના સાથે બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય